ક્યારે કૂવા ઉપર સરકારી સારા હોય એવું ક્યાંક જોયું છે? અને એ કૂવામાં દૂધનું ડેરીનું કેમિકલવાળું પ્રવાહી વર્ષોથી એક જ કૂવામાં ઠલવાતું હોય અને એ ગંદકીવાળા કૂવા ઉપર સ્લેબ ભરીને સારાનો ઓરડો બનાવી બાળકોને જોખમી રીતે અભ્યાસ કરાવાતો હોય એવી એક સારા જોઈએ આજ ખાસ અહેવાલમાં. વાત છે માલપુર તાલુકાના ડોડિયા પ્રાથમિક શાળાની. માલપુરથી ડોડિયા ગામમાં જઈએ અને એની જમણી તરફ દૂધ ડેરી આવેલી છે. આ ડેરીના પાછળના ભાગે એક 5 ફૂટનું નાર્યું છે અને તેને અડીને સરકારી પ્રાથમિક શાળાનો ઓરડો છે. પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો દૂધ ડેરીની પાછળના ભાગે 5 ફૂટ નાર્યું સરસ બ્લોક નાખી શણગારેલું છે, જેથી કોઈને પણ ખબર ના પડે કે અહીં ગંદકીથી ખદબદતો કૂવો હશે અને એના ઉપર જોખમી રીતે સ્લેબ ભરી સારાનો ઓરડો હશે. મીડિયા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું તો દૂધ ડેરીના પાછળના ભાગે પથ્થરોથી ઢાંકેલો ખાડકૂવોને ખોલી જોયું તો તેમાં દુર્ગંધ મારતું ખરાબ પ્રવાહી દેખાયું. નાક બંધ કરીને પણ મીડિયા સાથે અન્ય ગ્રામજનોએ 5 ફૂટના ખાડકૂવામાં આડો વાંસ નાખ્યો તો 10 ફૂટ જેટલો વાંસ અંદર ગયો. એનો મતલબ એ, જ્યાં ડોડિયા પ્રાથમિક શાળાનો ઓરડો છે એના નીચે 10 ફૂટથી પણ વધારે ઘેરાવામાં કૂવો છે અને એવા મોતના કૂવા પર બેસીને વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે શું ગ્રામજનો અને શાળાના શિક્ષકો અને ડેરી સત્તાધીશોના ધ્યાનમાં આ બાબત નહીં હોય? આ સમગ્ર દ્રશ્યો ગ્રાઉન્ડ ઝીરોથી દર્શાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. ડોડિયા પ્રાથમિક શાળામાં ગામના જ બાળકો અભ્યાસ કરે છે, ત્યારે ગામના જ અગ્રણીઓ દૂધ ડેરીમાં વહીવટ કરતા હોય છે. ત્યારે ગામના વહીવટકર્તાની અમિદ્રષ્ટિથી દૂધ ડેરીનું ગંદુ કેમિકલવાળું પ્રવાહી સારા પાસે ગેરકાયદેસર રીતે કૂવામાં ઠાલવવામાં આવે અને ગ્રામજનો અને વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરે, આનાથી ગંભીર બીજો કોઈ ગુનો ના હોઈ શકે. જે તે વખતે શાળાના કર્મચારીઓએ ખરાબ કેમિકલ જેવા પ્રવાહીવાળા કૂવા પર સ્લેબ ભરી એના પર નથી શાળાનો ઓરડો બનાવ્યો, ત્યારે એ શિક્ષકને ખબર નહીં હોય કે કૂવા પર સ્લેબ ભરી બાળકોને ભણાવતા ક્યારેક સ્લેબ તૂટી પડે કે અન્ય દુર્ઘટના બને ત્યારે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સીધા જ ખરાબ દુર્ગંધ મારતા કેમિકલવાળા કૂવામાં ગરકાવ થાય અને મોટી હોનારત થાય. આવા વિદ્યાર્થીઓનો આરોગ્ય સાથે ચેડા અને જીવના જોખમે કૂવા પર બનાવેલા ઓરડામાં જોખમી રીતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણવા મજબૂર કરનાર ડોડિયા પ્રાથમિક શાળાના શિક્ષણ કાર્યમાં સંકળાયેલ સામે અને દૂધ ડેરીનું ગંદુ કેમિકલવાળું ઝેરી પ્રવાહી સારા પાસેના કૂવામાં ગેરકાયદેસર રીતે ઠાલવતા ડેરી સત્તાધીશો સામે પણ સરકારી તંત્ર કાયદેસરના પગલાં લેશે કે પછી ગોર ગોર વાતો કરી મામલો દબાવી દેશે એ જોવું રહ્યું. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી. પટેલ શરદભાઈ રંગાભાઈ બોલું છું. હાલ અમારી શાળા ડોડિયા 2 હતી, જે મર્જ થતાં અહીંયા આવી. ત્યારબાદ મને અહીંયા આવતો હું ગામનો પ્રોપર વતની છું. મને જાણવા મળ્યું કે આમ તો હું જાણતો હતો પણ અત્યાર સુધી મેં કોઈને કહ્યું. હાલ મીડિયાવાળા આવતા આપ સાહેબને હું વધિત કરું છું કે 80 ફૂટ 70-80 ફૂટના 20 ફૂટ પહોળા 70-80 ફૂટ ઓરડા કૂવા ઉપર આ બાંધકામ છે શાળા નંબર 1ના ઓરડાનું અને બાજુમાં ડેરી છે. ડેરીના સેક્રેટરી ચેરમેનને 2-3 વખત ભલામણ કરતો આ ગંદા પાણીનું નિકાલ મય કૂવામાં નાખવાનું ના કરે, છતાં કોઈ ધ્યાને લીધું નહીં અને ખાડો ખોડેલ છે તો બાળક સીધું ડાયરેક્ટ અંદર કૂવામાં જાય. હવે આનો બચાવ કરવા માટે મેં એમને કહ્યું હતું કે તમે આ કુડી ચણી અને ઢોકણ મારો. ત્યાં સત્વરે કોઈ પગલો લીધો નથી, ઉપર પથ્થર મૂક્યો છે. પથ્થર ઉપર બાળક જતો, પથ્થર તૂટે તો ડાયરેક્ટ બાળક અંદર જાય છે. ઉપર ધાબું છે એટલે બાળકનું તો કોઈ અસ્તિત્વ ધ્યાનમાં આવે નહીં. બીજી બાજુ ડેરી છે, ડેરી એ રોડ ઉપર છે. ત્યાં સાબરદાણા આવે એટલે ગામના 600 ગ્રાહકો ડેરીના, એ બધા એમના વ્હીકલ સાધન લઈને આવે છે. એ દરમિયાન અમારા બાળકો તો સાહેબ નીકળું જ છે, એ અડફેટમાં આવે આ બધી તકલીફ છે. વધતામાં જે ડેરીની દૂધ તાણવા માટે ટેન્કર આવે છે તો ટેન્કર આ એના ઘોંઘાટથી આ પ્રદૂષણના ગંદા વાતાવરણથી બાળકોને હાનિ પર અસર થાય છે. અત્યારે ડેન્ગ્યુ તો તમારે શું માંગ છે અત્યારે શું માંગ છે? ભવિષ્યમાં ઓરડો ધરાશય થવાની છે.